ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકા ગીર વિસ્તારમાં આવેલ સેટલમેન્ટનું 1000ની વસ્તી ધરાવતું ઘોડાવાડી ગામ આજે પણ જંગલરાજમાં જીવે છે, જ્યાં હજુ પણ અનેક સુવિધાઓથી લોકો વંચિત છે. ગીરગઢડા તાલુકાનું ધોકાવાડી ગામ આજે પણ ગુજરાતના કહેવાતા વિકાસમાં ક્યાંક પછાત રહી ગયું છે. દેશ આઝાદ થયો એને વર્ષો વીતી ગયા, પણ આ ગામ આજે પણ જંગલ રાજમાં જીવે છે. પાયાની એક પણ સુવિધા આ ગામને મળી નથી. સરકાર એક તરફ વિકાસની અને ગામડાઓને સદ્ધર કરવાની વાતો કરે છે, તો બીજી તરફ આ ગામના નાના ભૂલકાઓ માટે આંગણવાડી નથી. ગીર સોમનાથ જિલ્લાને શૌચાલય મુક્ત જાહેર કર્યું છે, તો ગીર સોમનાથ જિલ્લાનું આ ગામ એક પણ શૌચાલય બનાવવામાં આવેલ નથી. ત્યારે ગામ જિલ્લામાં નથી, અનેક પ્રશ્નોથી ઘેરાયેલ આ ગામ ક્યારે વિકાસની રાહમાં જ રહેશે? આજે જ્યારે જંગલ વિસ્તારમાં 23 જેટલા સિંહોના મૃત્યુ થયા છે, ત્યારે વન વિભાગ હરકતમાં આવેલ, પણ એ સમયે અહીં કોઈ પણ વન વિભાગ કે બાબતે મુલાકાત લેવા આવ્યો નથી. સિંહ અને દીપડા દ્વારા ગાય ભેંસનું મારણ થાય તો રેવન્યુ વિસ્તારના ખેડૂતને વળતર અપાય છે, અને અમારા પશુને મારવામાં એક પણ પ્રકારનું વળતર અપાતું નથી. માલધારીને જે વળતર આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું આપવામાં આવે છે, ત્યારે નિષ્ફેર કરવા દેવામાં આવે છે અને વન્ય પ્રાણી હી વસવાટ કરે. માલધારી લોકોના જંગલમાં વસવાટથી સિંહ જેવા વન્ય પ્રાણીનું જંગલમાં અસ્તિત્વ છે, અને માલધારી લોકો પોતાના પરિવારનું ભણતર અને વિકાસ માટે જંગલ છોડી જંગલની બહારના વિસ્તારમાં જતા રહે તેવી ફરજ પડી છે. જંગલમાં અમારા અહીંયા પેઢીઓ બે ત્રણ વહી ગયું છે, તો અમને કાંઈ વ્યવસ્થા, કોઈ સંગ્રહ બાથરૂમની કાંઈ વ્યવસ્થા મળી નથી. આ નોખા પાસની એન્ટ્રી પડતી નથી, પછી માલ ધોનું મારણ થાય એની પૂરી વળતર મળતી નથી. પછી અમારા લાઇટનું ની બધી ટબલ જ છે, કાંઈ સરખું કોઈ વ્યવસ્થા નથી. ગામ ઘોડાવાડી અહીંયા લાઇટની સગવડ નથી, સંડાસ બાથરૂમની સગવડ નથી. અમારે બહાર જવું પડે, જનાવર કવરાવે છે. અહીંયા રોડ ની સગવડ નથી, એમ્બ્યુલન્સ નથી આવતી ધારી જરૂર હોય તઈ. છોકરાને મસર માઈક ખાઈ જાય, લાઈટ તો ધારી હોય જ નહીં. હું તાલુકા પંચાયતનો સદસ્ય છું, પ્રતિનિધિ નાઈ સમિતિ સામાજિકનો. મેરુભાઈ મારું નામ છે, ને આ ગહેર વિભાગમાં હું જો તપાસ કરવા આવ્યો છું, તો આ લોકોને કોઈ ફાળવણી છે નહીં. તો નથી વારસા એન્ટ્રી થતી, નથી કોઈ રોડ રસ્તા, ને કોઈ માલઢોને ઘાસ સારો લેવા દેતા નથી. ને બીજા નંબરમાં કે આ લોકોને કોઈ સુવિધા નથી મળતી. તો ગ્રાન્ટો આવે છે તો આ વન વિભાગ વાપરવા નથી દેતા. તો એનું કંઈક જિલ્લામાંથી, જિલ્લા પંચાયતમાંથી કોઈ આગળથી એને કોઈ સહાય કરે તો એને વાપરવા મળે, સુશાલી મળે. બીજા નંબરમાં એને કોઈ સુવિધા મળે, નથી શૌચાલય, નથી રોડ રસ્તા, કોઈ વસ્તુ નથી. ને હું આ તપાસમાંથી આવ્યો એટલે આ લોકો મને કાયમી કહે છે, એટલે હું તપાસ કરવા આવ્યો છું. આ અંગે તમે કોઈને ઉપર રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં કે તમારા લેટર પેડ ઉપર? હા, બધે લેટર પેડ ઉપર લેખિત દઈ દીધા છે. તો વાત કરો, સબ ડીઓફો આવે ત્યારે અમે ઉપર મોકલીએ છીએ, તો છતાં કોઈ આની કોઈ કાર્યવાહી કરતું નથી, આગળ કોઈ લેતું નથી આની કાર્યવાહી. ને મકાન પડી ગયા એના વિભાગમાં, આ ગીર વિસ્તારમાં અડાળા સુધી મારે રેન્જ છે ગીરગઢડા તાલુકાની. તો એ ને વિસ્તારમાં પાણીના ઓરિયા છે, એમાં કોઈ ઉકેરવા નથી દેતા બંધ, એને કોઈ જાળી ફિટ કરવા નથી દેતા. માલ ઢોર છોકરા રમતા હોય તો એની કોઈ નુકસાની કોઈ જાળવતા નથી, તો એ લોકોને કંઈ બાંધકામ દેતા નથી. તો આ લોકોને કંઈક સુવિધા તો મળી જાય, એ મારું કહેવાની નમ્ર વિનંતી. થઈ જાય કે હા આવી જવાના છે ને, આવી જવાના કેદી, પણ એનો કાંઈક સમય મર્યાદા તો હોય. પછી અહીંયા જે આ ધોવાણ છે, ઓળ હો ઈસ તો વરસાદ જંગલ વિસ્તારમાં પડ્યો છે, મકાન પડી ગયા, ખેતરું ધોવાઈ ગયા. તો એ કોઈ અમને પૂછ્યું નથી કે તમારે શું નુકસાની છે, અને બાકી બધે ગામડામાં નુકસાની વળતર બધે મળ્યા છે. તો અમે પ્રજા નથી, અમારું ધ્યાન જંગલ ખાતાને દેવું જોઈએ, જંગલ ખાતાને લખીને આપવું જોઈએ કે ભાઈ અમારા નેહ વિસ્તારમાં, ગામ વિસ્તારમાં આ નુકસાની થઈ છે, તો આને વળતર મળવા પાત્ર છે. ચા અધિકાર લખાણ કરીને આપ્યું, ચા અધિકારી બતાવે કે ભાઈ અમે જો તમારી હાટુથી આ માગણી કરી છે એવું બતાવે. કોઈ ધ્યાન જ નથી દેતા. મામલતદાર સાહેબે કીધું કે ભાઈ તમારું લખાણ આવે તો અમે આપવા ચાર છે, એ લોકો નથી ને આપડતા. આને તો રજૂઆત કરવી જોઈએ ને, રજૂઆત કાંઈ કરવી નથી. બસ
અમે કામમાં છે, કામમાં છે, કામમાં છે એમ જ કરે જે કઈ જો. કોઈ પગાર લેવામાં નથી એમ કેતો કે ભાઈ અમે કામમાં છે, પગાર લઈ આવે. તમારે પહેલી તારીખે થી વાત જ જોતા હોય, કેદી પેલી છે બીજી પાંચ જે આવતી હોય. ત્યાં કોઈ નવરાય નહીં. 6 મહિનાનો પગાર કોઈ પણ અધિકારીનો અહીંયા જો હોય બેંકમાં બતાવે કે આ મારે તો 6 મહિનાથી નવરાય નથી, પગાર લેવા નથી જવાનું. એટલે કાંઈક થોડુંક ધ્યાન દે તો સારું, આપણા સિંહ બસે. નકર અહીંયા માલધારી નહીં હોય તો હાવજે રહેવાના નથી. આપણું ગુજરાતનું નહીં ભારતનું ગૌરવ છે સિંહ સિંહ, તો એને બસાવવા માટે તો કાંઈક કરવું જોઈએ ને. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કૈલાશ ભટ્ટ, ઉના.